ભરૂચમાં છેલ્લા બે દિવસથી મેઘરાજા આક્રમક બની વરસી રહ્યા છે, જેથી ભરૂચના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવી પડતી હોય છે. ત્યારે આજે જાડેશ્વર ચોકડીથી તવરા સુધીના મુખ્ય માર્ગ ઉપર જ બિલ્ડરો દ્વારા બેફામ ખોદકામ અને આડેધડ કરાયેલા બાંધકામને લઈ વરસાદી પાણીના નિકાલ ન હોવાના કારણે વરસાદી પાણી મુખ્ય માર્ગો ઉપર ફરી વળતા વાહન ચાલકો, ધંધા રોજગાર અર્થે જતા લોકો, શાળા કોલેજ જતા વિદ્યાર્થીઓ પણ અટવાયા હતા. કમળસમા પાણીમાંથી વાહન ચાલકોએ પસાર થવું પડ્યું હતું. જાડેશ્વર ચોકડીથી તવરા શુકલતી નિકોરા અંગારેશ્વર જનોર આમ 18-20 ગામડાને જોડતા મુખ્ય માર્ગ છે. અને આજે આ મુખ્ય માર્ગ ઉપર જ બિલ્ડરોની અનાવડતના કારણે કમરસમાં પાણી ભરાતા વાહન ચાલકો પાણીમાં અટવાયા હતા. અનેક વાહનો પાણીમાં બંધ થઈ જતા ધક્કા મારવાની પણ ફરજ પડી હતી. આડેધડ કરાતા નવા નવા બાંધકામ દરમિયાન પાણીના નિકાલની વ્યવસ્થા યોગ્ય રીતે કરવામાં આવે તે માટે તંત્રએ પણ ધ્યાન આપવાની જરૂર છે.